હવે જે આ ત્રીજો મુદ્દો છે એ જરા આપણે એના વિશે આગળ સમજાવીએ. આપણે આ ચિત્ર દોરીને જે કર્યું ને કે આપણે પહેલા ખાલી એક માટે એક જ લેતા હતા, એને બદલે કે આપ શીખ્યા કે ચિત્રાલેખ કેવી રીતે વસ્તુઓ કે વસ્તુનો ભાગ દર્શાવે છે, જોયું કે ચિત્રાલેખને કેવી રીતે દર્શાય, કોઈ પણ ચોક્કસ વસ્તુ અથવા વસ્તુઓના આંકડાને દર્શાવવા ચિત્રાલેખ સંકેતનો ઉપયોગ કરી શકાય. એટલે એનો દાખલો આપે છે કે તમારે જો ઘણી બધી પુસ્તકોનો હિસાબ કરવો હોય તો જુદા જુદા એક એક પુસ્તકોનું એક એક ચિત્ર દોરો તો તમારે જગ્યા ના હોય એટલી બધી. તો તમે એવી રીતે કરી શકો કે એક પુસ્તકના ચિત્ર બરાબર 100 ચોપડી એમ કે ગણીને લ્યો એ મૂકો તો થાય. એ આપણે અહીંયા આ જોતા હતા કે આજે કોઠો આપણે જોતા હતા ને કે ફરીથી આ જોઈએ કે આજે તમારી ચોપડીમાં થોડા દાખલા આપ્યા છે ને એ જોઈ લઈએ કે એટલે જુઓ જો આપે કેવી રીતે ગણાય એ પછી એમ કે આપણને આપ્યું છે કે તમે આ ચિત્ર છે એક ચિત્ર એ ના બરાબર કેટલી સંખ્યા લેવી કે 10 લોકો એટલે જુદા જુદા કે ફ્રીજના રંગનો અલગ ચિત્ર એટલે એક વસાહતમાં આ બધા પાસે ફ્રીજ છે અને કેટલા કેટલા રંગના છે કેટલા લોકોને, તો વસાહતની વસ્તી મોટી હોય તો બધાના એક એકના એક ઘરના જોતા ચિત્ર રાખો તો જગ્યા ના હોય. તો એમ કહ્યું કે 10 જણા વચ્ચે આપણે આ એક આવું ચિત્ર લેશું, જો વાદળી રંગના કેટલા આ જે 10, 20, 30, 40 ને 50 જણાને છે, એટલે એ રીતે મોટા આંકડા ગણવો હોય ને ત્યારે આવી રીતે તમે આ સંખ્યા નક્કી કરી શકો કે એક ચિત્ર બરાબર કેટલા થાય છે. અને પછી આ પ્રશ્ન પૂછે કે જો એક બરાબર આ 10 છે તો 5 આવા ચિત્ર છે તો 50 થાય છે એમ. અને આ રીતે તમારે આ મોટી સંખ્યાને પણ કેવી રીતે એક ચિત્રમાં વધારે આંકડા લઈ કેવી રીતે થઈ શકે એનો દાખલો આપ્યો છે. એવી રીતે એથી બહુ મોટી સંખ્યા હોય, ધારો કે આપણે કાંડા ઘડિયાળ ફેક્ટરી હોય તો ફેક્ટરીમાં એમાં હજારો ઘડિયાળ બનતી હોય, તો પછી એમાં 10, 10 કે 5, 5 ઘડિયાળનું તમે કરો તો એના કિના આવે એમાં કે સોમવારે કેટલી ઘડિયાળ બનાવી. તો મોટો આંકડો લીધો કે આ એક ઘડિયાળના ચિત્ર બરાબર 100 ઘડિયાળો ગણવાની કીધી, તો પછી આવી રીતે સોમવારે એમ કે તમે 1, 2, 3, 4, 5, 6 આ 6 ચિત્ર દોર્યા તો 600 એકની 100 થાય તો 600 ઘડિયાળ થાય એવી રીતે. પછી જો કે અહીંયા અડધું ચિત્ર ગણીને કદાચ 50 ગણે ને એ બધું ખાલી તમને સમજાવ્યું છે, પણ આ રીતે તમે જે છે એનો તમને ચિત્ર સાથે કેવી રીતે આ માહિતીનો ઉપયોગ થાય એના કોષ્ટકનો એ આપણને આમાં સમજાવ્યું છે. એટલે આ એનો ત્રીજો મુદ્દો.